કેમ છો ફ્રેન્ડ? હું જનક મારું ફરીથી એક વખત આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ ફોર ડિપ્લોમા સ્ટડીઝ તરફથી ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગના સેમેસ્ટર નંબર 2ના સ્ટુડન્ટ્સ માટે ચેપ્ટર નંબર 5 પ્રી પ્રોસેસર ડિરેક્ટિવનો ચોથો વિડીયો લઈને આપની વચ્ચે આવ્યો છું. મિત્રો, આ ચોથા વિડીયોની અગાઉ આપણે પહેલા 3 વિડીયોની અંદર જે કાંઈ પણ જોયું તેની નાનકડી ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે એવું જોયું તો ધ જોબ ઓફ પ્રી પ્રોસેસર ઇઝ ટુ પ્રોસેસ સોર્સ કોડ બિફોર ઇટ પાસ ટુ કમ્પાઇલર. કમ્પાઇલર સુધી તમારો સોર્સ કોડ પહોંચે એની પહેલાં તેને પ્રોસેસ કરવાનું કામ પ્રી પ્રોસેસરનું છે. તો એના પછી આપણે પ્રી પ્રોસેસરના બે રોલ જોયા હતા. બે રોલની અંદર આપણે એવું લખેલું હતું કે પ્રી પ્રોસેસર છે એનું કામ બે રીતનું છે. એક તો રિમૂવ કોમેન્ટ્સ અને બીજું ઇન્ટરપ્રેટિંગ સ્પેશિયલ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ. આ એના કામ હતા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના ટાઈપ્સ જોયા હતા. પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સના મેઇનલી 4 ટાઈપ હતા. પહેલું હતું, એનું નામ હતું મેક્રો સબસ્ટિટ્યુશન પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ. સેકન્ડ વન ઇઝ ફાઇલ ઇન્ક્લુઝન પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ. થર્ડ વન ઇઝ કન્ડિશનલ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ એન્ડ ફોર્થ વન ઇઝ મિસેલિનિયસ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ. મિત્રો, આની આગળના વિડીયોની અંદર કે ત્રીજા વિડીયોની અંદર આપણે મેક્રો સબસ્ટિટ્યુશન પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ જોઈ લીધા હતા. આ વિડીયોની અંદર આપણે બીજો ટાઈપ એટલે કે ફાઇલ ઇન્ક્લુઝન પ્રી પ્રોસેસર ડિરેક્ટિવનું આપણે ડિસ્કશન કરવાનું છે. તો મિત્રો, આ વિડીયોની અંદર જોઈએ ફાઇલ ઇન્ક્લુઝન પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ. મિત્રો, જ્યારે આપણે ટાઈપ્સ જોયા હતા ત્યારે આપણે જોયું હતું કે ફાઇલ ઇન્ક્લુઝન પ્રી પ્રોસેસર ડિરેક્ટિવની અંદર માત્ર એક જ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ જેનું નામ હેઝ ઇન્ક્લુડ ડિરેક્ટિવ છે એ જ આવે છે. મિત્રો, તો આ ડિરેક્ટિવને સમજવા માટે પહેલો પોઈન્ટ જોઈએ. ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ કોઝિસ વન ફાઇલ્સ ટુ બી ઇન્ક્લુડેડ ઇન અનધર. એનો મતલબ એવો થાય કે આપણે પ્રોગ્રામમાં જ્યારે એક પ્રોગ્રામ લખતા હોય એની અંદર બીજી કોઈ ફાઇલને ઇન્ક્લુડ કરાવી હોય ત્યારે આપણે હેઝ ઇન્ક્લુડ ડિરેક્ટિવનો યુઝ કરવામાં આવે છે. વી હેવ ઓલરેડી યુઝ ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ બિફોર. આપણે પહેલાં ઘણી બધી વખત પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ કહેતા કે હેઝ ઇન્ક્લુડ ડિરેક્ટિવનો ઉપયોગ કરેલો છે. ધ પ્રી પ્રોસેસર કમાન્ડ ફોર ફાઇલ ઇન્ક્લુઝન લુક લાઇક ધીસ. પ્રી પ્રોસેસર કમાન્ડ છે એ આ રીતે લખી શકાય. મિત્રો, આપણને ખ્યાલ છે સેમેસ્ટર નંબર 1 થી લઈને અત્યાર સુધી આપણે જ્યારે પણ સીનો પ્રોગ્રામ ક્યાંય લખીએ છીએ ત્યારે એની શરૂઆત stdio.h અને conio.h હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવીને જ થાય છે. ત્યારે આપણે જે લખીએ છીએ હેઝ ઇન્ક્લુડ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ લખીએ છીએ. મિત્રો, અત્યાર સુધી આપણને ખબર નહોતી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હેઝ. હવે ખબર પડી ગઈ હેઝનો મતલબ છે કે આ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ છે. ઇન્ક્લુડનો મતલબ છે કે આ ફાઇલ ઇન્ક્લુઝન ટાઈપની પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ છે. તો હવે જોઈએ એની સિન્ટેક્સ અને એક્ઝામ્પલ. સિન્ટેક્સ છે મિત્રો, આપણને હજી ખ્યાલ નહોતો કે હેઝ ઇન્ક્લુડની સાથે જે કંઈ પણ તમે ફાઇલ નેમ લખો છો એ ફાઇલ નેમ આપણે જનરલી એંગ્યુલર બ્રેકેટની અંદર જ લખતા હતા, પણ એ ફાઇલ નેમને તમે ડબલ ઇન્વર્ટેડ કોમામાં પણ લખી શકો છો. તો સિન્ટેક્સમાં લખેલું છે હેઝ ઇન્ક્લુડ ઇન્વર્ટેડ કોમામાં ફાઇલ નેમ અથવા હેઝ ઇન્ક્લુડ એંગ્યુલર બ્રેકેટની અંદર ફાઇલ નેમ. મિત્રોનું એક્ઝામ્પલ જોઈએ તો હેઝ ઇન્ક્લુડ એંગ્યુલર બ્રેકેટની અંદર લખેલું છે stdio.h ઓર હેઝ ઇન્ક્લુડ ઇન્વર્ટેડ કોમામાં માય ફાઇલ ડોટ સી. મિત્રો, એના પછીનો પોઈન્ટ જોઈએ. ઇફ ઇન કેસ ધ ફાઇલ ઇઝ મિસિંગ ઓર નોટ ફાઉન્ડ કમ્પાઇલર ક્રિએટ્સ એરર. એનો મતલબ એવો થાય કે આપણે કોઈ પણ ફાઇલ ઇન્ક્લુડ કરાવી અને એવી ફાઇલ જો કમ્પાઇલરને મળશે નહીં તો કમ્પાઇલર એરર આપશે. ઓલ્સો ઇટ ઇઝ અ જનરલ સ્ટાન્ડર્ડ ધેટ હેડર ફાઇલ્સ આર ઇન્ક્લુડ ઇન એંગ્યુલર બ્રેકેટ વાઇલ યુઝર ડિફાઇન્ડ ફાઇલ્સ આર ઇન્ક્લુડ ઇન ડબલ કોટ્સ. મિત્રો, આ પોઈન્ટનો મતલબ એવો થાય છે, તમે એક્ઝામ્પલની અંદર પણ જોયું હશે તો ખબર પડશે કે જ્યારે પણ આપણે સ્ટાન્ડર્ડ હેડર ફાઇલ જ્યારે આપણે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવતા હશું ત્યારે હેડર ફાઇલ છે એંગ્યુલર બ્રેકેટની અંદર લખશું, જ્યારે ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે પોતાની આપણી ક્રિએટ કરેલી યુઝર ડિફાઇન જેટલી પણ ફાઇલ્સ છે એ બધી ડબલ કોટની અંદર લખીએ છીએ. આવું જનરલ સ્ટાન્ડર્ડ છે, આવું કરવું જરૂરી નથી, આવું જનરલ સ્ટાન્ડર્ડ છે. The above statement in C will include the file stdio.h and myfile.c in the program. ઉપરનું એક્ઝામ્પલની અંદર જ્યારે તમે આ બે લાઇન લખશો ત્યારે તમારા પ્રોગ્રામની અંદર stdio.h નામની હેડર ફાઇલ અને myfile.c નામની યુઝર ડિફાઇન્ડ ફાઇલ છે ઇન્ક્લુડ કરી આપશે. Following C source code, so the use of has include preprocessor. મિત્રો, જે આપણે ઉપર જોયું એ જ રીતે નીચે
एक्जाम्पल अंदर जो ये हेज इंक्लूड ब्रेकेट अंदर एसटीडीओ डॉट एच हेज इंक्लूड इन्वर्टेड कोमा अंदर आखो पाथ लखवो पड़े सी ड्राइव अंदर माय फाइल डॉट सी आईएनटी मेन અને printf ની અંદર લખેલું છે નોટિસ ધ યુઝ ઓફ હેઝ ઇન્ક્લુડ પ્રી પ્રોસેસર રિટર્ન 0 એટલે આઉટપુટ આવશે નોટિસ ધ યુઝ ઓફ હેઝ ઇન્ક્લુડ પ્રી પ્રોસેસર કારણ કે stdio.h અને c ડ્રાઈવ ની અંદર myfile.c કમ્પાઈલર ને સક્સેસફુલી મળી જાય છે આ બંને ફાઇલ તો આઉટપુટ ની અંદર નોટિસ ધ યુઝ ઓફ હેઝ ઇન્ક્લુડ પ્રી પ્રોસેસર આવું આઉટપુટ આવશે તો મિત્રો આ વિડિયો ની અંદર ફક્ત ફાઇલ ઇન્ક્લુઝન પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ ની અંદર હેઝ ઇન્ક્લુડ ડિરેક્ટિવ નો જ સમાવેશ કરીએ છીએ અને પછીના વિડિયો ની અંદર આપણે પ્રી ડિફાઇન્ડ મેક્રો જોવાના છે તો આ વિડિયોમાં ફક્ત આટલું જ મિત્રો વધુ જોઈએ નેક્સ્ટ વિડિયો ની અંદર